नमस्कार विद्यार्थी मित्रों, विभाग डी क्वेश्चन पेपर वन विभाग डी अने 53मो प्रश्न मोस्ट एमपी प्रश्न छे। विद्युत मोटर इलेक्ट्रिक मोटर नो सिद्धांत रचना कार्य पद्धति उपयोग तमने चारे वस्तु क्यारे न पूछे तो ई भणता पहला तमने कही दऊं કે પ્રવાહધારિત વાહક તાર પર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત વાહક તાર પર લાગતા બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી નક્કી કરી શકાય છે। પહેલી આંગળી તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળી મધ્યમાં વિદ્યુત પ્રવાહની દિશામાં હોય તો તેને લંબ સ્વરૂપે રહેલો આ જે અંગૂઠો છે તે દિશામાં વાહક પર બળ લાગે છે અને વાહક તે દિશામાં ગતિ કરે છે। જરૂર પડશે બીજી પોઈન્ટની જરૂર પડશે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય ત્યારે વાહક તાર પર કોઈ બળ લાગતું નથી અને જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા અને વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર લંબ હોય ત્યારે મહત્તમ બળ લાગે છે। આ નોલેજ તમારી પાસે હોવું જોઈએ ભણાવો ત્યારે। તો પેલા પેલા આપણે સિદ્ધાંતની ચર્ચા કરશું। સિદ્ધાંત તો કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળામાંથી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનેલા ગૂંચળામાંથી શું પસાર કરતા વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળું ભ્રમણ કરે છે। આમ કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જાનું કઈ ઉર્જામાં યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે। તો સિદ્ધાંત ફરીથી બોલી દઉં છું, ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલા ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળું ભ્રમણ કરે છે અને વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય છે। લ્યો આ સિદ્ધાંત। હવે એની રચના વિશે ચર્ચા કરીએ। રચના કા તમને રચના પૂછશે, સિદ્ધાંત અને રચના અને કા સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ, તો રચના એક પછી એક પોઈન્ટની હું ચર્ચા કરીશ। એક પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબક પાસે હંમેશા ચુંબકીય ક્ષેત્ર કાયમી હોય છે, કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી એક પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલું ગૂંચળું એ બી સી ડી ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું છે। હવે જુઓ આ ગૂંચળાની બાજુ એ બી દેખાય ને, એ બી એને આ અર્ધવર્તુળાકાર રિંગ જેને સ્પ્લિટ રિંગ કહે છે, એક બંગડી હોય એના બે કટકા કરો, એક કટકો અહીંયા જોડો એક કટકો અહીંયા જોડો। આમ ગૂંચળાની બાજુ એ બી છે એને કોની સાથે, તો કે સ્પ્લિટ રિંગ ક્યુ સાથે જોડેલ છે, બાજુ સીડી ની કોની સાથે સ્પ્લિટ રિંગ ક્યુ સાથે જોડેલ છે। આમ જો આ એ બી સ્પ્લિટ રિંગ પી, આ સી ડી સ્પ્લિટ રિંગ ક્યુ સાથે જોડેલ છે। મિત્રો સ્પ્લિટ રિંગ વિશે વાત કરી દઈ, સ્પ્લિટ રિંગ ની અંદરની સપાટી
જેમ કે આ બંગડી હોય તો એની આ જે અંદરની સપાટી છે સ્પ્લિટ રિંગની એ અવાહક હોય છે. અને તે એક્સેલ સાથે જોડેલી હોય છે. આ જે નળાકાર દેખાય છે, નળાકાર જેની ઉપર આ બે સ્પ્લિટ રિંગ છે, એ નળાકારને એક્સેલ કહે છે. આમ બંને સ્પ્લિટ રિંગ નળાકાર સાથે જોડાયેલી હોય છે, જેની અંદરની સપાટી અવાહક હોય છે. જ્યારે સ્પ્લિટ રિંગની બહારની સપાટી સુવાહક હોય છે, બંગડીની બહારની સપાટી સુવાહક હોય છે. અને તે આ બ્રસ એક્સ અને વાય ધાતુના ડટ્ટા હોય, વાહક હોય છે, સ્થિર હોય છે. આમ સ્પ્લિટ રિંગ ની બહારની સપાટી સુવાહક હોય છે અને તે બ્રશ એક્સ અને વાય સાથે દબાણથી સંપર્કમાં હોય છે. આમ આ એક્સેલ ફરશે તો સ્પ્લિટ રિંગ એ ફરશે. કોની સાથે ઘસાઈને? બ્રશ એક્સ અને બ્રશ વાય સાથે ઘસાઈને એ ફરશે. યાદ રાખજો, બ્રશ એક્સ અને વાય સ્થિર છે. હવે માની લ્યો આ ફરે તો આ જે સ્પ્લિટ રિંગ પી છે એ બ્રશ વાયના સંપર્કમાં આવશે, અને આ સ્પ્લિટ રિંગ ક્યુ છે એ ફરશે એટલે બ્રશ એક્સના સંપર્કમાં આવશે. પી અને ક્યુના સ્થાન બદલશે પણ એક્સ અને વાય બ્રશ છે. બ્રશ એક્સ અને વાય સુવાહક હોય છે અને એને બાહ્ય પરિપથમાં બેટરી અને કળ સાથે જોડેલ છે. લ્યો આ રચના શું વાત કરી રચનાની અંદર? તો કે એક પ્રબળ સ્થિર ચુંબકના કાયમી ચુંબકીય ક્ષેત્રમાં વાહક તારમાંથી બનાવેલું ગૂંચળું એ બી સી ડી ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલું હોય છે. ગૂંચળાની બાજુ એ બી સ્પ્લિટ રિંગ પી સાથે, બાજુ સી ડી સ્પ્લિટ રિંગ ક્યુ સાથે જોડેલી હોય છે. બંને સ્પ્લિટ રિંગની અંદરની સપાટી અવાહક હોય છે અને તે એક્સેલ સાથે જોડેલ હોય છે. સ્પ્લિટ રિંગની બહારની સપાટી સુવાહક હોય છે અને તે બ્રશ અને એક્સ અને વાય સાથે દબાણપૂર્વક સંપર્કમાં હોય છે. બ્રશ એક્સ અને વાય સુવાહક અને સ્થિર છે અને તેને બાહ્ય પરિપથમાં બેટરી અને કળ સાથે જોડેલ છે. લ્યો આ રચના પૂરી. હવે કાર્ય પદ્ધતિ વિશે આપણે ભણવાનું છે. કાર્ય પદ્ધતિ સમજો. કાર્ય પદ્ધતિ શું કહેશું? કાર્ય પદ્ધતિમાં તો કે કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. જો હું આ આકૃતિમાં વિદ્યુત પ્રવાહની દિશા બતાવું છું, જો આ વિદ્યુત પ્રવાહ ધન ધ્રુવમાંથી નીકળો, બ્રશ એક્સમાં, એક્સમાંથી સ્પ્લિટ રિંગ પીમાં, પીમાંથી કઈ તરફ જાય છે? એ તરફ. એ તરફ એમાંથી બી તરફ, બીમાંથી સી તરફ, સીમાંથી ડી તરફ, ડીમાંથી સ્પ્લિટ રિંગ ક્યુ અને ક્યુમાંથી બ્રશ વાય અને બ્રશ વાય માંથી પાછો ઋણ. આમ પ્લગ કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે તમને એ ખબર છે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય? એન થી એસ. એટલે જો આ એન થી એસ એ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. પેલા હું બે બાજુ વિશે વાત કરીશ, આ બીસી અને આ એડી જે કપાયેલી છે આખી નથી. બાજુ બીસીમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા જુઓ, બી થી સી છે, ચુંબકીય ક્ષેત્રની દિશા એન થી એસ છે, બે સમાંતર છે. આમ બાજુ બીસીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોય છે, એટલે આ બાજુ પર કોઈ બળ ન લાગે. મેં હમણાં જ કીધું હતું, જ્યારે સમાંતર અને પ્રતિસમાંતર હોય ત્યારે બળ લાગતું નથી. હવે એડીમાં વિચારો, એડીમાં વિદ્યુત પ્રવાહની દિશા ભલે આખી નથી પણ ડી થી એ તરફ છે. ચુંબકીય ક્ષેત્ર એન થી એસ, વિદ્યુત પ્રવાહ ડી થી કેવી છે? પ્રતિસમાંતર.
એ બાજુ પર પણ બળ નથી લાગતું. આમ લૂપની બાજુ જે ચાર છે એ બી બી સી સી ડી એ ડી એમાંથી બી સી અને એ ડી બાજુ નીકળી ગઈ, એના પર કોઈ બળ લાગતું નથી. હવે જુઓ એ બી અને સી ડી વિશે વિચારવાનું છે. બાજુ એ બી માંથી વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ વહે છે, એ થી બી તરફ. બાજુ એ બી અને સી ડી માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા જુઓ, એમાં આમ છે ને સીમાં આમ છે. આમ એ બી અને સી ડી માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે, એટલે આ બે બાજુ પર બળ લાગે છે. એ બીમાં વિદ્યુત પ્રવાહ એ થી બી, ફ્લેમિંગના ડબા આઠમો નિયમ, આ ચુંબકીય ક્ષેત્ર એન થી એસ, આ વિદ્યુત પ્રવાહ જુઓ કઈ દિશામાં, એ થી બી, અંગૂઠો અંદર તરફ ગયો. એનો મતલબ એમ કે આ બાજુ અંદર તરફ ગતિ કરશે. આમ બાજુ એ બી અને સી ડી માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો આમાં ઉપર નીચેથી ઉપર, આમાં ઉપરથી નીચે આવે, તેથી તેના પર લાગતા બળોની દિશા પણ વિરુદ્ધ હોય છે. આમ એ બી પણ અંદર તરફ આમ જશે, જો આમ તો સી ડી બહાર તરફ બળ લાગે છે. આ બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી નક્કી કરી, સીડીનું નક્કી કરી શકો છો. જુઓ આ ચુંબકીય તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં મધ્યમાં વિદ્યુત પ્રવાહ સી થી ડી છે, અંગૂઠો બહાર તરફ આવ્યો એટલે આ બાજુને તમે બહાર તરફ લઈ આવશો. આમ ગૂંચળું કઈ દિશામાં ભ્રમણ કરે છે, આ અંદર આ બહાર, વિષમ ઘડી દિશામાં. હવે અડધું ભ્રમણ પૂરું થશે ત્યારે આકૃતિમાં બદલાવ આવશે મિત્રો. અડધું ભ્રમણ પૂરું થાય એટલે એ બી સામે વહી જશે, સી ડી અહીંયા આવી જશે. સ્પ્લિટરિંગ ક્યુ આ બાજુ બ્રશ એક્સ ના સંપર્કમાં ને સ્પ્લિટરિંગ પી બ્રશ વાય ના સંપર્કમાં આવે છે. હવે જો અહીંયા સી ડી આવી જાય તો, હવે અત્યારે અહીંયા દિશા હતી સી થી ડી, પણ જો સી ડી અહીંયા આવી જાય તો દિશા થઈ જશે ડી થી સી. એ બી અહીંયા છે તો એ થી બી અડધા ભ્રમણ બાદ એ બી અહીંયા આવી જશે, તો વિદ્યુત પ્રવાહની દિશા હશે બે થી. આમ અડધા ભ્રમણ બાદ સ્પ્લિટરિંગ પી બ્રશ વાયના સંપર્કમાં અને સ્પ્લિટરિંગ ક્યુ બ્રશ એક્સના સંપર્કમાં આવે છે. આ સમયે એ બી અને સી ડી માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે. અત્યારે એ થી બી છે, સામે જશે એટલે બી થી એ થઈ જશે. અત્યારે સી થી ડી છે, અહીંયા આવશે એટલે ડી થી સી થઈ જશે, એટલે તેના પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે. એ બી ઉપર નીચે તરફ લાગતું હતું, એ બી અહીંયા હશે ત્યારે ઉપર તરફ લાગશે. સી ડી અહીંયા હતું ત્યારે ઉપર તરફ લાગે છે, અહીંયા આવે છે ત્યારે અંતર. આમ એ બી અને સી ડી માંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાય છે, તેથી તેના પર લાગતા બળોની દિશા પણ ઉલટાય છે, અને ગૂંચળું બાકીનું અડધું ભ્રમણ પૂરું કરી પોતાની મૂળ સ્થિતિમાં પાછું ફરે. આ રીતે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યાં સુધી આ સ્પ્લિટ રિંગને લીધે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાતી રહેશે અને ગૂંચળું સતત ભ્રમણ કરતું રહે છે. છેલ્લે ઉપયોગ, તો ઉપયોગ જે જગ્યાએ ફરતી વસ્તુ હોય, જેમ કે વિદ્યુત પંખો, વોશિંગ મશીન, મિક્સર, બ્લેન્ડર, આ બધી જગ્યાએ જે સાધનો વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે, એવા સાધનો વિદ્યુત પંખો, વોશિંગ મશીન, મિક્સર, બ્લેન્ડર, આ બધાની અંદર ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ થાય છે. તો તમને સિદ્ધાંત રચના પૂછે અથવા સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ પૂછે, આવી જ રચના વિદ્યુત જનરેટરની છે, બરાબર? એ તૈયાર કરી લેજો, આઈએમપી ક્વેશ્ચન છે. આભાર.